ભરપુર રિવર કમ બેરેજ યોજના વર્તમાન વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. શ્રી ખેડૂત સમન્વય સમિતિ અંકલેશ્વર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂત સમન્વય સમિતિ અંકલેશ્વર દ્વારા જિલ્લા કલેક્ટરને પઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યું કે ભરપૂર બેરેજ યોજના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાથા બોરભાથા બે ચક્કરપોર સફરુદ્દીન ટળિયા ધંતુરિયા ગામની જમીનનો સંપાદન થાય છે, જેમાં પ્રમોગેશન થયા બાદ દરેક ગામની જમીનના કબજા ફેર અને રીસર્વેમાં ઘણા ગામોની જમીનમાં સર્વે નંબર નીકળી ગયા છે. અગાઉ જમીન સંપાદન અધિનિયમ 2013ની કલમ 111/1ના જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ છે, જે જમીનો સંપાદન હેઠળ પ્રભાવિત થતી હોય તેના દરેક પ્રશ્ન કલેક્ટર દ્વારા જમીન નો રેકોર્ડ દુરસ્ત કર્યા પછી સંપાદન અને બીજા જાહેરનામાની પ્રક્રિયા કરવાની હોય છે, જે આ દિન સુધી કરવામાં આવી નથી અને અસરગ્રસ્તો ન્યાયથી વંચિત છે. જમીન સંપાદન અધિનિયમ 2013ની કલમ 26(2) અનુસાર જમીન સંપાદન કરતા પહેલા ફરજિયાતપણે જંત્રીની વિસંગતતા દૂર કરી બજાર કિંમત રિવાઇઝ કર્યા પછી જમીન સંપાદનની પ્રક્રિયા કરવાની હોય છે, જે આ દિન સુધી કરવામાં આવેલ નથી. આ ખેડૂતો ભરપૂર બેરેજ યોજના નથી, સરકાર સાથે હોય મહામૂલી જમીન જે એકમાત્ર આવકનું સાધન હોય એ છીનવાઈ જતા હોય ત્યારે જે રીતે સુરત નવસારી વલસાડ અને જિલ્લાને જે રીતે જંત્રી રિવાઇઝ કરીને જે 852 રૂપિયા ભાવે વળતર ચૂકવેલ છે, તે જ રીતે ભરૂચ જિલ્લાને પણ વળતર ચૂકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ અંગે ખેડૂત આગેવાનો જણાવ્યું હતું કે સરકારની આ યોજના જલ્દી પૂરી થાય તે માટે અમે તમામ સહયોગ આપવા કટિબદ્ધ છે. બસ આ મુદ્દે વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે ઈચ્છા છે, જે કલેક્ટર ડૉક્ટર તુષાર સુમેરા અમારી રજૂઆત સાંભળી છે અને તેમનો પણ સાનુકૂળ પ્રતિસાદ મળ્યો છે. જલ્દી અમારા પ્રશ્નનું નિરાકરણ આવશે એવી આશા છે. ખેડૂત સરકારની સાથે છે, બસ તાંત્રિક ભૂલ છે જે સુધરે એ જરૂરી છે. હિરણ ભટ્ટ ધંતુરિયા ગામના ખેડૂત અમો આજે કલેક્ટર સાહેબશ્રીને મળવા માટે આવ્યા છે. અમારો જે મુખ્ય મુદ્દો જે છે એ જે જંત્રીનો સુધારો કરવાનો છે અને અમને જે રીતે ભરૂચ જિલ્લાને સુરત નવસારી અને વલસાડ જિલ્લાને જે કંઈ ચૂકવણું કર્યું છે એ જ રીતે અમને પણ ભરૂચ જિલ્લાને પણ એ જ પ્રકારે ચૂકવણું કરવા માટે આજે અમે કલેક્ટર સાહેબશ્રીને મળવા માટે આવેલ છે. અને જે અમારા જમીનો જાય છે એ અસરગ્રસ્તો સાથે દરેક ખેડૂતો સાથે આજે અમે અહીંયા ઉપસ્થિત છીએ અને આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આ અંગેનું ભરપૂર બેરેજ યોજના માટેનું આવેદનપત્ર માટે આપવા માટે આવેલ છે. અહીં બોરભાઠા જૂના બોરભાઠા ધંતુરિયા તરિયા અને સફરુદ્દીન ગામના ખેડૂતો આજે અહીંયા એકત્રિત થયા છે.